नमस्कार मित्रों, हूँ विपुल जाधव। एजुटेक यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, आपे हजु सुधी एजुटेक चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करवा विनंती। विद्यार्थी मित्रों, हूँ आज आपनी समक्ष प्रस्तुत करी रह्यो छु धोरण 12 संस्कृत अध्यापाठ 11 द द द इति प्रस्तावना। सौथी पहला आपणे शीर्षक छे द द द इति जे विश्व साहित्य नो कही सकाय के सौथी नानो पण एक विस्तृत उपदेश छे, तेने आपणे आ पाठनी अंदर जोईए। अत्यार सुधी आपणे पद्यपाठ जोया, परंतु हवे क्रमबद्ध आपणे गद्यपाठ पण चलावीशुं, जेथी करीने विद्यार्थीओने एनो लाभ थाय। मारो हेतु विद्यार्थीओ घरे बेसी अने सारुं एवुं शिक्षण प्राप्त करी शके તે માટેનો મારો પ્રયાસ છે। વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયોને આપના મિત્રો સુધી, આપના વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો, જેથી કરીને તેમને પણ જ્ઞાનનો લાભ, તેમને પણ આ વિડીયોનો લાભ થઈ શકે અને તે પણ ઘરે બેસી અને સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે। તે પણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોને મારી विनंती है कि आ वीडियो तमारा मित्रों सुधी जरूर शेर करजो, जेथी करीने तेमने पण आनो लाभ थई शके। तो चलो आपणे जोईए प्रस्तावना। वैदिक साहित्यस्य अंतिमं सोपानं उपनिषद् अस्ति। वैदिक साहित्यस्य अंतिमं सोपानं उपनिषद अस्ति। आपणे जाणीए छीए के वैदिक साहित्य चार विभागोमां वहेंचायेलुं छे, संहिता, ब्राह्मण ग्रंथ, आरण्यक ग्रंथ अने उपनिषद, जेमां उपनिषद ए वैदिक साहित्यनो अंतिम सोपान गणवामां आवे छे। उपनिषदमां खूब ज गंभीर तत्वचिंतन आपवामां आवेलुं छे अने साथे साथे खूब ज महत्वना અને સુપ્રસિદ્ધ એવા આખ્યાનો પણ આપવામાં આવેલા છે, જેમાંથી પ્રસ્તુત પાઠ છે તે ઐત્રિયોપનિષદ પંચમાધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણસ્ય આખ્યાનો અસ્તિ। પ્રસ્તુત પાઠ જે ધોરણ 12 ના પાઠ્યપુસ્તકની અંદર રજૂ કરવામાં આવ્યો છે, જે અંશને અહીં સંપાદિત કરવામાં આવ્યો છે, તે ઐત્રિયોપનિષદના પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાંથી લઈ અને અહીં મૂકવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, એ સમજવાનું રહ્યું કે પ્રસ્તુત પાઠનું જે સંદર્ભ છે, સંદર્ભ ગ્રંથ છે, તે ઉપનિષદ છે અને તેમાંનું ઐત્રિય ઉપનિષદના પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાંથી આ પાઠ અહીં પ્રસ્તુત કરવામાં, સંપાદિત કરવામાં આવ્યો છે। પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે આમ જોઈએ તો એક સરખો જોવા મળે છે, પરંતુ સૂક્ષ્મતાથી તેમનું નિરીક્ષણ કરવામાં આવે તો જોઈ શકાય કે માનવ સમૂહ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે। કેટલાક મનુષ્યો દેવતાઓ જેવા હોય છે, કેટલાક મનુષ્યો ખૂબ જ વૈભવી સુખ સમૃદ્ધ જીવન જીવવાવાળા હોય છે અને તેના કારણે તે દમન વૃત્તિમાં માનવાવાળા હોતા નથી, તે દમન પ્રવૃત્તિથી દૂર રહેનારા હોય છે। કેટલાક મનુષ્યો ખૂબ જ સ્વભાવના લુપ્ત હોય છે, તે સમગ્ર વિશ્વ સમગ્ર સંસારમાંથી જેટલું પણ ધન એકઠું થાય તે એકઠું કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, પરંતુ દાન આપવામાં ખૂબ જ અસમર્થ હોય છે, દાન આપવામાં સદાય માટે નિરાશ હોય છે, તે દાન આપવું એ સમજતા જ નથી। અને કેટલાક લોકોનો સમૂહ એવો હોય છે કે જે ખૂબ જ આસુરી વૃત્તિ ધરાવતા હોય છે, એટલે કે ક્રૂર સ્વભાવના હોય છે, તો તેવા લોકો પણ સમાજની અંદર જોવા મળે છે। આ ત્રણ પ્રકારનો સમૂહ આજે માનવ સમાજ છે, આ ત્રણ પ્રકારના સમૂહમાં વહેંચાયેલો છે। કેટલાક લોકો દમનશીલ નથી, કેટલાક લોકો લોભી પ્રવૃત્તિ વાળા છે, તો કેટલાક ખૂબ જ ક્રૂર સ્વભાવ વાળા છે। તો વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માજી આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે એક ઉપદેશ આપે છે અને તે ઉપદેશ એક વર્ણથી આપે છે અને તે વર્ણ છે દ વર્ણ સે ઉપદેશ।
આ દ વર્ણનો ઉપદેશ એ ખૂબ જ નાનો છે, પરંતુ તેને તેને સમજતા ખ્યાલ આવશે તે વિશ્વ સાહિત્યનો સૌથી મોટો ઉપદેશ આપણે ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં દેવતાઓ, મનુષ્યો અને દાનવો માટે ત્રણ પ્રકારના ઉપદેશ આપ્યા છે, જેમાં ત્રણ બાબતોનો સમાવેશ થયો છે. દમમ, દાનમ, દયેત્વમિતિ. દમમ અર્થાત દમનમ કુરુ, દાનમ અર્થાત દાન કુરુ, દયેત્વમ અર્થાત દયામ કુરુ. આમ આ ત્રણ પ્રકારના સંદેશને અહીં રજૂ કરવામાં આવ્યો છે. અને વિશ્વ સાહિત્યનો સૌથી નાનો અને સૌથી વ્યાપક એવો આ ઉપદેશ આપણે ગણી શકીએ. સમગ્ર માનવ સમાજના માટે આ ઉપદેશ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે આગળ જોઈએ પાઠ્ય વિષયને. આપણે જોઈએ પાઠ્ય વિષય ઉપનિષદમાં સંવાદ રૂપે અનેક મનોહર આખ્યાન આવેલા છે. તેમાં 33 ઉપનિષદના 5મા અધ્યાયના 2જા બ્રાહ્મણની અંદર એક આખ્યાન આવેલું છે, જેમાં બ્રહ્માજી પ્રજાપતિ પોતાના ત્રણ પુત્રોને દેવો મનુષ્યો અને દાનવોને એક વર્ણનો ઉપદેશ, દ વર્ણનો ઉપદેશ આપે છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વાત એવી રીતના છે કે સૌથી પહેલા બ્રહ્માજી પાસે, એટલે કે પ્રજાપતિ પાસે, સૌથી પહેલા પ્રજાપતિ પાસે દેવતાઓ જાય છે. દેવતાઓ તેમની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે હે પ્રજાપતિ, અમારા માટે કોઈ હિતકારી વર્ણ હોય તો આપો, અમારા માટે કોઈ હિતકારી વર્ણનો ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજી તેમને દ વર્ણનો ઉપદેશ આપે છે. આ દ વર્ણનો ઉપદેશનો અર્થ સમજીએ તો દ વર્ણનો અર્થ થાય છે દામ્યતિથિ, એટલે કે દમન કરો એમ. દેવતાઓ માટે વૈભવ, સુખ, સગવડો ખૂબ જ સહજ હોય છે અને બધું જ તેમને સહજતાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે દેવતાઓ પહેલેથી જ દમન કરવા ટેવાયેલા હોતા નથી, એટલે કે કોઈ વસ્તુ વિના ચલાવી લેવા માટે ટેવાયેલા હોતા નથી. તો તેના માટે બ્રહ્માજી દ વર્ણનો ઉપદેશ આપે છે અને તેનો અર્થ દમન કરવું એમ થાય છે. ત્યારબાદ દેવતાઓ પછી મનુષ્યો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે અમારા માટે પણ કોઈ હિતકારી વર્ણ હોય તો અમારા માટે પણ કોઈ હિતકારી વર્ણનો ઉપદેશ કરો. ત્યારે બ્રહ્માજી મનુષ્ય માટે પણ દ વર્ણ આપે છે. અહીં દ વર્ણનો આશય, અહીં દ વર્ણનો અર્થ સમજવો દાનમ કુરુ, દત્તમ ઇતિ, દત્ત ઇતિ દાન કરો એમ. દાન કરો એમ અર્થાત મનુષ્યો સ્વભાવથી જ લોભી પ્રવૃત્તિવાળા હોય છે અને તે હંમેશા ધન એકઠું કરવામાં માનનારા હોય છે, પરંતુ ઘણા લોકો દાન કરવાની વૃત્તિવાળા હોતા નથી. તેવા લોકો માટે પ્રજાપતિ બ્રહ્માજી દાન કરો એમ ઉપદેશ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સમાજની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેની પાસે ઘણું બધું ધન છે, સંપત્તિ એકઠી કરવામાં સતાય માટે રત રહેનારા હોય છે અને દાનનું મહત્વ શું છે આપણે સૌ જાણીએ છીએ, પણ ઘણા લોકો જાણતા નથી. તેવા લોકો માટે અહીં બ્રહ્માજી દ વર્ણનો ઉપદેશ આપે છે અને કહે છે કે દાન કરો, કારણ કે જીવનમાં હંમેશા ધન કમાવવાની વૃત્તિ રાખવી જરૂરી છે, પરંતુ સાથે સાથે દાન કરવાની વૃત્તિ પણ આવશ્યક છે. એટલા માટે અહીં દ વર્ણનો ઉપદેશ મનુષ્ય માટે આપે છે. ત્યારબાદ મનુષ્ય બાદ અસુરો, રાક્ષસો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે અમારા માટે પણ કોઈ હિતકારી વર્ણનો ઉપદેશ કરો જેથી કરીને અમારું કલ્યાણ થાય. ત્યારે બ્રહ્માજી પાસે ગયેલા રાક્ષસોને, અસુરોને પણ બ્રહ્માજી દ વર્ણનો ઉપદેશ આપે છે અને કહે છે દયત્વમ ઇતિ, એટલે કે દયા કરો એમ. અને આનું કારણ એ છે કે અસુરો સ્વભાવથી જ ક્રોધી પ્રવૃત્તિવાળા અને હિંસા વગેરે પ્રવૃત્તિઓમાં રત રહેનારા હોય છે. ક્રોધ અને હિંસા વગેરે પ્રવૃત્તિઓમાં રત રહેનારા હોય છે. ત્યારે અસુરો માટે પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવાનો ઉપદેશ આપે છે કે તમે પ્રાણી માત્ર પ્રત્યે દયા દાખવો. અહીં જે ત્રણ વર્ણનો ઉપદેશ આપ્યો છે દ દ દ ઇતિ, જેમાં
दमन करो, दान करो अने दया करो। ब्रह्मा जी आ त्रणेय वर्ण नो उपदेश जे आपी अने देवी वाणी उच्चारे छे अने कहे छे के आ त्रणेय वर्ण जे छे जेनो अर्थ थाय छे दान, जेनो अर्थ थाय छे दमनशील बनो, दान प्रवृत्ति वाला बनो अने प्राणी मात्र प्रति दया दाखो। त्यारे जे मनुष्य पोतानो हित इच्छता होय, जे मनुष्य पोतानो हित इच्छता होय तेने आ त्रणे वर्णनो जे उपदेश छे तेनो अंगीकार पोताना जीवनमां करवो जोईए। अने मनुष्य आ समाजनी अंदर आपणे जोईए तो ત્રણ પ્રકારના મનુષ્યો જોવા મળે છે, ખૂબ જ વૈભવી સુખ સગવડથી સમૃદ્ધ જીવન જીવવા વાળા અને આવા વૈભવશાળી અને સમૃદ્ધ જીવન જીવવા વાળા લોકો માટે ઇન્દ્રિયોને દમનશીલ બનાવવી આવશ્યક છે। એટલા માટે પ્રજાપતિનો એવા લોકો માટે આ દવર્ણનો ઉદ્દેશ આ છે। જ્યારે બીજી વાત કરીએ તો દાન કરો। સમાજની અંદર ઘણા એવા લોકો હોય છે ખૂબ જ લોભી પ્રવૃત્તિ વાળા, हमेशा धन एकठू करवामां माननारा परंतु दान वृत्ति थी दूर रहनारा, दान प्रवृत्ति थी दूर रहनारा आवा लोको माटे प्रजापतिए दान करवानो उपदेश आप्यो छे। अने त्रीजो एक वर्ग छे के जे खूब ज क्रोधी अने हिंसाना कार्योमां जोडायेलो छे, एवो एक मानव समूह पण आपणी वच्चे वसवाट करी रह्यो छे। जेम के आजे वर्तमान समयनी अंदर आपणे घणी एवी હિંસાઓ અને જોઈએ છીએ, પ્રાણી માત્રનો દુશ્મન બન્યો છે મનુષ્ય, તો એવા લોકોએ દયા રાખવી, પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી, તેવો અહીંયા બ્રહ્માજીનો ઉપદેશ છે। બ્રહ્માજી આવા ત્રણેય પ્રકારની પ્રકૃતિવાળા લોકો માટે ઉપદેશ કરે છે। આ ઉપદેશ માત્ર દેવો, દાનવો અને મનુષ્ય માટે નથી, પરંતુ વર્તમાન સમયમાં સૃષ્ટિ ઉપર વસનાર માનવ સમૂહ માટે છે કે જે આ ત્રણેય પ્રકારની વૃત્તિ લોકોમાં જોવા મળે છે તેના માટે છે। અને તેના પોતાના સ્વભાવ પ્રમાણે અને સમય પ્રમાણે જ્યારે પણ જે વર્ણના ઉપદેશની આવશ્યકતા હોય તે વર્ણના ઉપદેશને આપણા જીવનમાં ઉતારવો જોઈએ। અને આ પાઠને હવે સંસ્કૃત માધ્યમમાં જોવાનો પ્રયાસ કરીએ। ઉપનિષદસુ સંવાદ રૂપેણ અતિવ મનોહરા ઉપદેશા શોભંતે। अत्र एद्री उपनिषद पंचमाध्यायस्य द्वितीय ब्राह्मणे स्वपुत्रान् प्रति प्रजापतिः यः उपदेशः उपलभ्यते तदत्र प्रस्तूयते। स्वपुत्रान् प्रति प्रजापति यः उपदेशः उपलभ्यते तदत्र प्रस्तूयते। प्रजापतेः त्रयः पुत्राः देवाः, मनुष्याः, असुराः च आसन्। प्रजापतेः त्रयः पुत्राः देवाः, मनुष्याः, असुराः च आसन्। तेषु देवाः प्रजापतिं प्रथमं प्रार्थितवन्तः यत् अस्मभ्यं हितकारकम् अक्षरम् उपदिशतु इति। देवाः प्रथमं प्रजापतिं प्रार्थितवन्तः अस्माकं हितकारकम् अक्षरम् उपदिशतु इति। तदा प्रजापतिः द इति प्रोक्तवान् अर्थात् दाम्यत् इति। अस्यायम् आशयः देवाः संयमं कुर्वन्तु इति प्रजापतेः उपदेशः। यतो हि देवानां कृते बहवः भोगाः सुलभाः सन्ति, अतः एव प्रजापतिः उपदिष्टवान् यत् यूयं स्वभावतः अदान्तः, अतः युष्माभि दान्ते भाव्यम् इति। देवाः स्वभावतः अदान्तः सन्ति, अतः तेषां कृते दान्ते भाव्यम् इति भावः अत्र प्रजापतिः उपदेशः प्रस्तूयते। अग्रे ततः मनुष्यः भगवन्तं प्रजापतिं प्रार्थितवन्तः अस्माकं कृतेपि हितकारकम् अक्षरम् उपदिशतु इति। तदा प्रजापतिः द इति प्रोक्तवान् अर्थात् दत् इति। अस्यायम् आशयः मनुष्याः स्वभावतः लुब्धाः सन्ति, अतः ते दानं कुर्वन्तु इति। ततः मनुष्याः प्रजापतिं पार्श्वे गत्वा प्रार्थितवन्तः अस्माकं कृतेपि हितकारकम् अक्षरम् उपदिशतु इति। तदा प्रजापतिः द वर्णम् इति द वर्ण प्रोक्तवान् अस्यायम् आशयः मनुष्याः स्वभावतः लुब्धाः सन्ति, अतः तेषां कृते दानं कुरु
इति अस्य अस्य आशयः वर्तते, अस्य वर्णस्य आशयः वर्तते। ततः असुराः भगवन्तं प्रजापति प्रार्थितवन्तः अस्मभ्यं हितकारकम् अक्षरम् उपदिशतु इति। तदा प्रजापति द इति प्रोक्तवान्, अर्थात् दयध्वम् इति। अस्यायम् आशयः असुराः स्वभावतः एव क्रूराः हिंसादिपराः सन्ति, अतः ते प्राणिषु दयां कुर्वन्तु इति प्रजापतेः उपदेशः। ततः असुराः प्रजापतिः पार्श्वे गत्वा प्रार्थितवन्तः अस्मभ्यं कृते अपि हितकारकम् अक्षरम् उपदिशतु इति। तदा प्रजापति तेषामपि द वर्णं प्रोक्तवान्, अर्थात् दयध्वम् इति। अस्यायम् आशयः असुराः स्वभावतः क्रूराः हिंसादिपराः सन्ति, अतः तेषां कृते द वर्णस्य उपदेशः दानं कुरु, द वर्णस्य उपदेशः दयां कुरु इति अत्र प्रजापतेः उपदेशः। ततः प्रजापतिः उवाच ततः प्रजापतिर्वाच तदेतदेव दैवी वागम अनुवदति द द द इति दाम्यत दत दयद्वम इति। एतत् त्रयम् शिक्षेत दमम दानम दयाम इति। एतत् त्रयम् शिक्षेत दमम दानम दयाम इति। तदेव एतत् त्रयम् हितम् इच्छता जनेन अनुष्ठेयम् इति उपदेशस्य सारः बोधव्यः। ये जनाः स्वजीवने हितम् इच्छन्ति तै जनाः एतत् त्रयम् अनुष्ठेयम् इति उपदेशस्य सारः। वस्तुतस्तु मानवाः एव उत्तम गुणपेताः देवाः, लोभपरायणाः मनुष्याः, हिंसादि दोष दूषिताः च राक्षसाः भवन्ति। मनुष्योनी अंदर त्रणे प्रकारना गुणों जोवा मळे छे, जे अहीं रजू करवामां आव्या छे। अतः मनुष्य यथा प्रकृति यथा कालम दकारार्थ स्वीकृत्य उत्तमे भाव्यम इति भावः। अर्थात मनुष्य पोताना स्वभाव प्रमाणे अने समय प्रमाणे आ त्रणे दकारनो स्वीकार करवो जोईए, अने त्रणे दकारमां जे उपदेश आपवामां आवेलो छे ते पोताना जीवनमां उतारवो जोईए। ते उपदेशनो मुख्य, ते आ पाठनो मुख्य आशय छे। पाठने आगळ चलावता जोईए तो શબ્દાર્થ પણ પાઠના ખૂબ જ મહત્વના છે। વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દાર્થોને સારી રીતે સમજી લેવા જોઈએ જે અહીં આપવામાં આવેલા છે। અહીં વધારે પડતો વિસ્તૃત વિડિયો ન બને એટલા માટે હું એને વધારે સમય સુધી ડિસ્પ્લે ઉપર નહીં રાખી શકીશ, પરંતુ સંપૂર્ણ જે શબ્દાર્થ છે તે શબ્દાર્થ હું પીડીએફ ફાઇલ બનાવી અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં जरूर राखीश, जेथी करीने आप पाठ ने संपूर्ण रीते समझी सको अने शब्दार्थ ने पण जोई सको। आ उपरांत संधि जे पाठनी अंदर संध्याक्षरो आपवामां आवेला होय छे, संधि युक्त शब्दों आपवामां आवेला छे, तेने आपणे जोईए। अस्यायम आशयः, अस्य अयम आशयः, कृतेपि कृते अपि, प्रजापतिर्वाच प्रजापतिः उवाच, तद एतत एव, तत एतत एव, वागम वाक अनुवदति, वाग अनुवदति, वाक अनुवदति, तदेव तत एव, वस्तु तस्तु, वस्तुतः तु। अहीं संधिना नियमो लागू पड़े छे अने हुं ए समझावुं तो वधारे समय जशे, एटला माटे आपणे फरी क्यारेक कई रीतना संधि विच्छेद करवो तेना विशे पण आपणे वीडियो में चर्चा एक वीडियो बनाईश अने आपने आपनी समक्ष जरूर रजू करीश। पाठनी अंदर जे विशेष बाबत आपवामां आवेली छे द द द इति, जे प्रजापति ब्रह्मानो देवो दानवो अने मनुष्य माटे आ द एक ज उपदेश छे, परंतु ए देवो माटे दाम्यत अर्थात इंद्रियोने काबूमां राखो, तेमनुं दमन करो, मनुष्य माटे दत आपो दान करो, अने दानवो असुरो माटे दयध्वम अर्थात सहु प्राणीओ पर दया करो, एम त्रण अर्थ अहीं आपवामां आवेला छे। आ ત્રણ જુદા જુદા અર્થ ને કહેવા માટે અહીં દ દ દ એમ ત્રણ વાર ઉપદેશ કરવામાં આવ્યો છે। આ રીતે દ વર્ણ તરીકે
એક સરખો હોવા છતાં વિવિધ સંદર્ભમાં તેના અર્થે અર્થ ભિન્ન ભિન્ન છે, આ એક અક્ષરનો ઉત્તમ ઉપદેશ છે. એટલા માટે જ કહેવાયું છે કે વિશ્વ સાહિત્યનો સૌથી નાનો અને કહી શકાય તો સૌથી વિસ્તૃત એવો આ ઉપદેશ છે. આપણે જોઈએ તો સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં પ્રશ્ન પાઠની અંદર ચાર વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલા છે, તેને પણ આપણે જોઈએ, જેથી કરીને આપણે આપણે સ્વાધ્યાયને પણ સારી રીતે સમજી શકીએ. સ્વાધ્યાય આપણે જોઈએ. યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લેખતા પ્રજાપતિ કમ વર્ણમ પ્રોક્તવાન, પ્રજાપતિ દ વર્ણમ પ્રોક્તવાન. દામ્યત ઇત્યસ્ય કહ અર્થ, દામ્યત ઇત્યસ્ય દમન દમનમ કુરુતઃ ઇતિ અર્થ. દત ઇતિ ઉપદેશ કસ્મે પ્રદતઃ, દત ઇતિ ઉપદેશ મનુષ્યાય પ્રદતઃ. દયદ્વમ ઇત્યસ્ય કહ અર્થ, દયદ્યમ દયદ્વમ ઇત્યસ્ય અર્થ, દયદ્વમ ઇત્યસ્ય દયદ્વમ ઇત્યસ્ય અર્થ દયામ કુરુ ઇતિ. બીજો પ્રશ્ન, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષાયા ઉત્તરાણી લિખત. પ્રજાપતેહ કતિ પુત્રાહ તે ચ કે, પ્રજાપતેહ ત્રયઃ પુત્રાહ દેવાહ મનુષ્યાહ અસુરાહ ચ. પ્રજાપતિહ દેવાન કિમ ઉપદિષ્ટવાન, પ્રજાપતિહ દેવાન દ ઇતિ ઉપદિષ્ટવાન. દ શબ્દસ્ય અર્થ, દ વર્ણસ્ય અર્થ પ્રજાપતિ દેવાન દ ઇતિ ઉપદિષ્ટવાન. તાત્પર્ય અર્થ દ વર્ણ ઉપદિષ્ટવાન, પ્રજાપતિ દેવાન દ અર્થાત દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. મનુષ્ય સ્વભાવતઃ કીદૃશા સંતિ, ત્રીજા પ્રશ્નનો ઉત્તર, મનુષ્ય સ્વભાવતઃ લુબ્ધા સંતિ, સ્વભાવતઃ કે ક્રૂરા સંતિ. ચોથા પ્રશ્નનો ઉત્તર, સ્વભાવતઃ અસુરા ક્રૂરા સંતિ. હિતમ ઇચ્છતા જનેન કિમ અનુષ્ઠેયમ, હિતમ ઇચ્છતા જનેન એતત્ત્રયમ અનુષ્ઠેયમ દામ્યત દત દયદ્વમ ઇતિ. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, જે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપવાના છે. પ્રસ્તુત પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? તેમનો ઉત્તર છે, પ્રસ્તુત પાઠ ઐતરીય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. દેવો મનુષ્ય અને દાનવો એ પ્રજાપતિ પાસે સી યાચના કરી, દેવો મનુષ્યો અને દાનવો એ પ્રજાપતિ પાસે હિતકારી એવા વર્ણની યાચના કરી. દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? દ વર્ણના માધ્યમથી દમન કરો, ઇન્દ્રિયોનું દમન કરો, દાન કરો અને દયા કરો, આમ ત્રણ ઉપદેશ આપવામાં આવ્યા છે. મનુષ્યોએ દ વર્ણનો કયો અર્થ લીધો? શા માટે મનુષ્યોએ દ વર્ણનો દયા કરો એમ અર્થ લીધો? કારણ કે મનુષ્યો સ્વભાવથી જ લોભી પ્રવૃત્તિ વાળા હોય છે. દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો? ઉત્તર છે, દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ એ માટે લીધો છે કારણ કે દેવો પાસે સુખ સમૃદ્ધિ અને વૈભવ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે, એટલા માટે તેમને ઇન્દ્રિયો પર સંયમ રાખવું એમ કહ્યું છે. સમીક્ષાત્મક નોંધ લખો છે, પ્રજાપતિનો ઉપદેશ દ જે આપણે આ પાઠને સમજ્યા તે પ્રમાણે નો આપણે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં આપને આ વિડીયોના માધ્યમથી ગદ્યપાઠ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું, આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં, અને આવા જ બધા જ પદ્યપાઠ અને ગદ્યપાઠના વિડીયો આપને નિયમિત મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ.